तो नेशनल हेराल्ड केस में ईडी द्वारा राहुल गांधी ने एक तरफ पूछपरछ करवामां आवी रही छे अने तेने लईने कांग्रेस द्वारा ठेर ठेर विरोध प्रदर्शन करवामां आव्युं छे। दिल्हीनी आ तस्वीर अमे आपने बतावी रह्या छीए कि ज्यां ईडी द्वारा जे राहुल गांधी ने लईने कार्यवाही कराई छे तेमनी पूछपरछ करवामां आवी रही छे तेने लईने कांग्रेस विरोध दर्शावी रही छे, विरोध प्रदर्शन करी रही छे। त्यारे पोलीस अकाफला द्वारा कांग्रेसना कार्यकर्ताओनी अटकायत करवामां आवी छे। तो गुजरातमां पण अत्यारे कांग्रेस द्वारा जे विरोध प्रदर्शन करवामां आव्युं हतुं तेनी सामे पोलीस द्वारा अटकायती पगला लेवामां आव्या छे। आ तस्वीरो अमे आपने बतावी रह्या छीए। कांग्रेसना कार्यकर्ताओ अने पोलीस वच्चे झपाझपी थई हती अने त्यारबाद अमित चावड़ा सहितना कांग्रेसना जे स्थानीय नेताओ छे तेमनी अटकायत कांग्रेस पोलीस द्वारा करी लेवामां आवी छे। महिला कार्यकर्ताओनी पण अटकायत करवामां आवी छे। કોંગ્રેસનો આરોપ છે કે તપાસ એજન્સીઓનો સરકાર ખોટી રીતે ઉપયોગ કરી રહી છે અને કોંગ્રેસના રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પરેશાન કરવામાં આવી રહ્યા છે। આ પ્રકારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। દિલ્હી સહિત અમદાવાદ અને અન્ય શહેરોમાં પણ કોંગ્રેસ દ્વારા રસ્તા ઉપર ઉતરી ક્યાંક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, તો ક્યાંક સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે અને આ રીતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે। ત્યારે ગુજરાત અમદાવાદની આ તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ। કોંગ્રેસના સ્થાનીય નેતાઓ અહીં ઉપસ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આપ અત્યારે જોઈ રહ્યા છો કે હજુ પણ જે કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ, મહિલા કાર્યકર્તાઓ શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા છે અને જે આ સમન્સ પાઠવવામાં આવ્યું છે ખોટી રીતે પાઠવવામાં આવ્યું હોવાની બાબતને લઈને આજે સમગ્ર બાબતનો વિરોધ છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે અને શાંતિપૂર્ણ વિરોધ છે। તેમ છતાંય પોલીસ ડિટેન કરી રહી છે, એ પ્રકારનો આક્ષેપ પોલીસનો છે અને સાથે જ સાથે જે મંજૂરી આપવામાં આવી હતી એ હોલ પૂરતી જ મંજૂરી આપવામાં આવી હતી અને ત્યારબાદ મંજૂરી ન આપીને જે છે એ પોલીસને આગળ કરીને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના આ અવાજને દબાવવા માંગે છે અને એની જ આડ લઈને કોંગ્રેસનું કહેવું છે કે કોઈ પણ બાબતનો વિરોધ હોય ભારતીય જનતા પાર્ટીના રાજમાં ક્યારેય એની પરમિશન મળતી નથી અને આ જ જે બાબત છે એ બાબત અને લઈને તેઓ પોતાનો વિરોધ જે છે એ જારી રાખી રહ્યા છે। અહીંયાથી થોડા દૂરના અંતરે જ છે ઈડીની ઓફિસ, પરંતુ ત્યાં સુધી કોંગ્રેસના નેતાઓને જવા દેવામાં આવી રહ્યા નથી અને મોટી સંખ્યામાં અહીંયા પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓને ડિટેન કરવાની પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવી રહી છે। આ બીજી ગાડી જોઈ રહ્યા છો, એ બીજી ગાડી પણ અહીંયા આવી છે અને અહીંયાથી તેમને ડિટેન કરીને લઈ જવાની પ્રક્રિયા જે છે એ હાથ ધરવામાં આવશે અને આ જે વિરોધ છે એ વિરોધ અહીંયા આપ જોઈ રહ્યા છો કે કોંગ્રેસના જે મુખ્ય પ્રવક્તા છે ડોક્ટર મનીષ દોશી એમને પણ ડિટેન કરીને લઈ જવામાં આવી રહ્યા છે અને સતત ગાડીઓમાં ભરી ભરીને કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ ડિટેન કરીને લઈ જઈ રહી છે। આખા દેશમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી જે છે એ ધરણા અને વિરોધનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને એમાં આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ અને એ વિરોધ જે છે વિરોધને યથાવત રાખવામાં આવ્યો છે। આપ જુઓ અત્યારે કે મહિલાઓ હોય કે પછી પુરુષ કાર્યકર્તાઓ હોય બધાને જ અત્યારે ડિટેન કરવામાં આવી રહ્યા છે અને એમને પોલીસની જે ગાડી છે ગાડીમાં બેસાડવામાં આવી રહ્યા છે। અહીંયા આપ જુઓ તો જે મહિલા કોંગ્રેસના પ્રમુખ છે જેનીબેન ના સાથેના જે લોકો છે એમને પણ અત્યારે ડિટેન કરવા માટેની જે પ્રયાસ છે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આપ જુઓ પરેશ ધાનાણીને અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે અને પરેશ ધાનાણીને લઈ જઈને એમને પણ ડિટેન્શનની પ્રક્રિયા જે છે ડિટેન્શનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને આપ જુઓ અત્યારે તો આ જે વિરોધ છે એ વિરોધ ધૂન બોલાવીને જે છે એ કોંગ્રેસના કાર્યકર્તાઓ કરી રહ્યા છે અને સતત છેલ્લા કેટલાય સમયથી આ જ પ્રકારનો ઘટનાક્રમ ચાલી રહ્યો છે અને જે નેતાઓ અહીંયા બેઠા છે એ નેતાઓને એક પછી એક પોલીસ દ્વારા ડિટેન કરીને લઈ જવામાં આવી રહ્યા છે। આપ જુઓ અત્યારે તો અને જે પ્રકારે પ્રતાપ દુધાતને પણ લઈ જવામાં આવી રહ્યા છે ટીંગા ટોળી કરીને, ત્યારે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા
विरोध पक्षना नेता सुखराम राठवा ने पण पुलिस द्वारा डिटेन करवामां आवी रह्या छे अने એને ડ્યુટી બજાવવાની છે. બાકી તો એમનું દિલ એવું કહેતું હશે કે આ જે હલ્લાબોલ થઈ રહ્યો છે, જે આઝાદીની આ બીજી લડતમાં આ કાર્યકરો જોડાયા છે, એ સાચી લડત છે. એ કહી શકતો નથી, એ બોલી શકતો નથી. એમને પગાર ઓછો આપવામાં આવશે. પોલીસનું જે 5,000 ના પગાર વાળા છે એનું શોષણ કરી રહી સરકાર, પણ એનું દિલ અમારી હાથે છે. તો નેતાઓની અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે અને આ પ્રતિક્રિયામાં અત્યારે આપ જુઓ કે એક પછી એક જે નેતાઓ છે તમારા જિલ્લામાંથી પણ કાર્યકર્તાઓ આવેલા છે, એમને પણ ડિટેન કરવામાં આવી રહ્યા છે. કેવી રીતનો કાર્યક્રમ તમારો હજુ આગળના દિવસોમાં રહેશે? અમારા આદરણીય નેતા રાહુલ ગાંધી ઉપર રાજકીય દ્વેષ રાખી અને ખોટા કેસો ઉભા કરી સરકારી મશીનરીનો દુરુપયોગ કરી રહ્યા છે, એની સામે અમે આ આંદોલન જ્યાં સુધી અમને ઈડીમાંથી બહાર નહીં કાઢે ત્યાં સુધી અમારું સતત આંદોલન ચાલુ રહેશે. અને અમદાવાદ જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી અને આ પ્રદર્શનમાં જોડાયા છે. તો પ્રદર્શનમાં જોડાયા છે, ધારાસભ્યો પણ છે. શું કહેશો આનંદભાઈ, તમારું શું કહેવું છે આ સમગ્ર બાબતને લઈને? જે રીતે દેશમાં ઈડી સીબીઆઈનો ઉપયોગ કરીને ડર ઉભો કરવામાં આવે છે, પરંતુ કોંગ્રેસના કોઈ કાર્યકર્તા ડરવાના નથી. અને સરકાર જે રીતે દમન કરવાનો પ્રયત્ન કરીએ છીએ એને પણ વખોડીએ છીએ. આ ભાજપ સરકાર અને મોદીના તંત્ર સામેની લડાઈ છે, કોંગ્રેસનો કાર્યકર્તા ક્યારેય ડરવાનો નથી. તો આપ જુઓ અત્યારે કે અહીંયા ડિટેન કરવા માટે આવ્યા છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓનું કહેવું એ છે કે શા માટે ડિટેન કરી રહ્યા છો, શાંતિપૂર્ણ જ્યારે અમે અહીંયા બેઠા છે ત્યારે ડિટેન કરવાનો શો અર્થ છે? અને એ જ માટે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, મહિલા કાર્યકર્તાઓ છે, અહીંયા પ્રભાબેન પણ બેઠા છે ત્યાં, એમને પણ શાંતિથી પ્રેમથી અમે ધૂન બોલાવી રહ્યા છે. તમે જુઓ, અમે નક્કી કર્યું છે કોંગ્રેસ પાર્ટીએ કે જ્યાં સુધી રાહુલજીની ઈડીમાં પૂછપરછ થઈ છે ત્યાં સુધી બેસવાનું છે. તમે જુઓ, શાંતિથી અમે કોઈ દમન નથી કરી રહ્યા.